એક શ્વાસ છોડીએ છીએ ને ત્યારે બીજો લઈ હગીએ છીએ. એક શ્વાસને લેવો હોય ને તો એક શ્વાસને છોડવો પડે છે. તમે ટ્રાય કરજો, લ્યો કે મારે શ્વાસ લેવો છોડવો જ નથી. જોજો, જો તમારો છોડવો રહીએ તો ક્યાંય મુરજાઈ જાય છોડવો આપણો. એક શ્વાસને છોડીએ ત્યારે બીજો શ્વાસ લઈ હગીએ છીએ. એમ આપવું જરૂરી છે, દીધું હોય તો. ન દીધું હોય કદાચ એની કૃપા. અમારો એક દુઓ છે, ઘણી વખત બોલાણો છે, આપણે હાંભરો. હવે તો યુટ્યુબના માધ્યમથી અહીં કાંઈ તમે ન હાંભરો હોય એવો કોઈ દાવો જ ન હોય. હવે તો તમે ઘરે બેઠા બેઠા બધું ગોતી શકો. કલાકારને ગોતવો બહુ હેલો છે, બોલાવો થોડોક ઘરો ખરો. તેથી બોલાવો હેલો હતો, ગોતતો ને ત્યારે મળતો નહીં. આ તો બે પાસા છે. એક વખત એવો હતો કે બોલાવો બહુ હેલો હતો, પણ ગોતતા હતા આપણને મળતો નહીં બોલો. તેથી ફોન હતા નહીં, તાર હતા. પછી ફોન આવ્યા, જો દહ દિયે ફોન આવતો ને આપણે દહ દિયે જવાબ દેતા, આપણને કઈ વાંધો ન આવતો. પછી ઓલા ફોન આવ્યા તો બે કલાકે ફોન આવતો, આપણે બે કલાકે જવાબ દેતા, ત્યાં લગી વાંધો ન આવતો. અટાણે આ 90-90 સેકન્ડની રીલ્સે આપણો અંદરનો સ્પેસ ઘટાડી નાખ્યો છે. અંદરનું વાતાવરણ ઘટી ગયું, આપણી સહનશક્તિ, આપણી ધીરજ, એ તો ખાલી ચોપડીમાં રહી. હવે તમે કોઈને મેસેજ કરો ને 10 મિનિટમાં એ જવાબ ન દે એટલે આપણા હોબડા સડી જાય. લ્યો, આમ હું તમારી હારે જ છું, તમને એવું ન સમજતા. કાને વારી ને આમ સ્ટેજમાંથી બેહાર્યો ને આવરી કંઈક આગળ પૂગી ગયો. નહીં નહીં, આપણો વાયરો હરખો જ વાય આપણે. એમાં જેટલા તમે રહી શકો એટલા. સિક્કાની બે બાજુ છે સાહેબ, એને બીજાને સમજવો પડે. દરેક જગ્યાએ એની બીજી બાજુ હોય છે, જો એ જોતા આપણે આવડી જાય. દરેક વખતે આપણે હાસા હોય એવું લખ્યું નથી. આ માસ્તર સાહેબે પ્રશ્ન કર્યો વિદ્યાર્થીને, ઊભો થતો ઊભો થયો કે હું તારા બાપને 5 લાખ રૂપિયા 2% વ્યાજે દઉં, 6 મહિના પછી તારા બાપા મને કેટલા આપે? છોકરો ઊભો થઈને કે એકય ન આપે. માસ્તર કે તને ગણિતની ખબર નથી. છોકરો કે મને ગણિતની ખબર છે, તમને મારા બાપની ખબર નથી. તમે મારા બાપને ઓળખતા નથી. બધી જગ્યાએ ગણિત હાસુ ન હોય. એની બે બાજુ. મારે એક માલધારીને કીધું કે તને બે ભેંસ રામભાઈ દે, બે ભેંસ હાજણભાઈ દે, એક ભેંસ કારાભાઈ દે, તારી પાસે કેટલી ભેહું થાય? માલધારી બેઠો બેઠો કે 8. એ ક્યાં 2 ને 2 4 ને 5 થાય? કે 3 મારી પાસે છે, એ ક્યાં જાહે? ગણિત ગણિતની જગ્યાએ હોય છે, બધી જગ્યાએ ગણિત હાસા ન પડે. એને જીવવું પડે, જોવું પડે. આપણે ગુજરાતી મેમ કહે કે એક ગાને કટકા 3, એ જાણવું હોય તો ગુજરાતી ભણ. હવે આપણે વિચાર થાય ને કે એક ગાને કટકા 3 કેમ? ત્યાં ગણિત કામ ન આવે, કટકા 2 જ થાય. પણ જેને ઘા કર્યો હોય ને એનો થઈ ગયો, એ ત્રીજો એને જ ખબર હોય કે આ 3 થયા. એમ તમે આપો છો જાળવા જેવા જીવને, અહીં ટાણા આવે 3, એક મોજ, એક વ્યવહાર ને એક મરણ. બસ આને સાચવી લેજે, સાંભળા, આનાથી વિશેષ આ જગતના ચોકમાં કાંઈ છે નહીં. 3 ટાણા જો મારા ને તમારા હચવાઈ જાય, એમાં પહેલી મજા માગી. આખું જગત મજા હાટું જ દુઃખી થાય હો. જોઈએ મજા ક્યાંથી મળે એ ખબર નથી. એની મજાનો પાછો થાક લાગે. આખા જગતને મોજ જોઈએ. સચિદાનંદ આનંદમાં રહેવા માટે આ દુનિયામાં મોકલ્યા છે. એના માટેના રસ્તા એ સંતોએ બતાવ્યા છે કે તારે આનંદમાં રહેવું છે કે હા. એટલે જ આપણે તન મન અને ધનની વાત આવી. કોઈ પણ પ્રસંગ હોય ને એટલે આપણે એમ કહે કે ભાઈ તન મન ધનથી તમારાથી જે સેવા થાય એ કરજો. અહીં કેટલી લઈને ચા પાય છે ને એ એની મોટી સેવા છે. જમવા બેઠા હોય ને કોઈ પંગતમાં પીરહે છે એની સેવા છે. આ તનની સેવા છે, આ ધનની સેવા તમે આપો છો. રૂપિયો દેવો બહુ અઘરો છો. અમારા મેરુભાઈ બાપુ એમ કહેતા કે તમારે કોઈ લોભિયાન દુઃખી કરવો હોય ને તો હારા માણસના વરામ લઈ જાઓ. લોભિયાને હારા માણસના પ્રસંગમાં લઈ જાજો, દુઃખી થવાનું એની રીત ગોત લે. હા, બહુ રૂપિયા ઉડે એમ લોભિયા જોઈ ન હોય એના પેટ છૂટી જાય. અઘરું છે, રૂપિયો દેવો બહુ અઘરો છે. આના કઈ ઇન્જેક્શન ન મળે છે. સજનતા દાતારી સુરપ દેતા મિલે નહીં અભ્યાસે, અહીં બિના કૃપા ભગવાન જગતના ચોકમાં આ જન્મથી મળે છે.
દાતારી નું તત્વ તમારામાં હશે એટલે તમે દેહો દેહો અને દેહો, અને જો દાતારી નું તત્વ જ નહીં હોય તો અમારા પાડિયા થઈ જશે તો તમે પાસિયું નહીં કાઢો. તમારી અંદર જ નથી, સર્કિટ જ નથી. ફરવાણી જેની સાચી હોય, દુકાળમાં ડૂકે નહીં, જેના પેટાળ પાપી હોય એની ભોખ ન દૂજે ભૂદરા. સાચી જે હરવાણીઓ છે ને, આપણે ખેડું છે બધાની ખબર છે, 24 કલાક બબે સબમર્સિબલ પંપ હાલતા હોય, એક દોરાવા પાણી ઘટતું ન હોય, આટલી હરવાણી સાચી છે. અંદરથી પાણી આવે છે, પેટાળમાંથી પાણી આવે છે, 24 કલાક બે સબમર્સિબલ પંપ હાલે છે, એક દોરાવા પાણી ઓછું નથી થતું. અને ખેડૂત ને એમ થાય કે હવે મારે કાંઈ પીત નથી, હવે મારે કંઈ પાણી પાવું નથી, અને એ બે સબમર્સિબલને બંધ કરી દે. તમે હાઈપરું કોઈ દી કોઈને કૂવા સલકાઈને વૈયા ગયા? 24 કલાક હાલે છે, દોરાવા પાણી ઓછું નથી થતું, એનો મતલબ એમ છે કે ત્યાંથી આવે છે. પણ એક મહિનો થી તમે આ મોટરું બંધ રાખો, મેન હજી લગી જોયું નથી કોઈનો કૂવો સલકાણો. શું કામ? જેને પોતાના તળનું પાણી હોય ને, પોતાના તળની આવક હોય ને, એ કોઈ દી છલકાય નહીં. બાકી નેઠા વિનાના નેરડા ને કાંઠા ને બારા જાય, નદી નાળા ને હોકળા એ તો છલી છલી ને વયા જાય. એમ પોતાની પરંપરાની જેને હરવાણીયું છે, પોતાના કુળની જેને હરવાણીયું છે, કુળની કીર્તિ સાંભળી મનમાં નાવે મોજ, એને ગણવો જંગલનો રોજ, હાચું હોરઠિયો ભણે. તમારી પરંપરા, તમારી જગદંબા, તમારા ઈષ્ટ, તમારા પૂર્વજો, મારીને તમારી અસ્મિતા, મારું તમારું ગૌરવ, મારું તમારું ગુજરાત, મારું તમારું ભારત, જેમાં હું તમે બેઠા છીએ એની હારી વાત આવે અને મારા ને તમારા રૂવાડાને અસર ન થાય તો સમજવું કે આપણે ક્યાં કળિયું કળડી ગયો. થવી જોઈએ સાહેબ, અસર થવી જોઈએ. માણસ એમ જે આપે છે ને, એ દાતારી તત્વ અંદર છે. બજારમાં ઇન્જેક્શન ના આવે, હૈદાભાઈ મેડિકલમાં ઇન્જેક્શન મળતું હોય, 2000 નું ઇન્જેક્શન આવે ને તમે જેને મારશો એ 10000 ઉડાડશે, તો આપણે 2000 નું ઇન્જેક્શન લઈએ? અને કોને મારવું હોય તો આપણને ખબર હોય ને? રામના નામ લ્યો, એ 2 ઓગરી જાય આપણા ભાઈ. એ તો અંદરની બાબત છે, તમે જે આપો છો. બહુ એક લોભીઓ આવો, મેં લોભિયાનો દાખલો જોયો નથી હમણાં હું કહું, નવો આવ્યો મારી પાસે. એક લોભિયાન ને મહેમાન આવ્યા ને, તેને છોકરાને કીધું કે જાતો મહેમાન આવ્યા છે, મહેમાનમાં મીઠાણ લઈ આવ્યો, હે કે મિષ્ટાન લઈ આવ્યો, મીઠાઈ લઈ આવ્યો, કોઈ દી મોકલે નહીં હો, પણ આ મહેમાન એવા છે. હા કે મહેમાનમાં મીઠાઈ લઈ આવ્યો એટલે મીઠાઈ વાળા ન્યા જઈને કીધું કે ખાસ પ્રકારના મહેમાન આવ્યા, મીઠાઈ દે. દુકાને કીધું, દુકાનવાળો કે ખાસ પ્રકારના આવ્યા હોય તો જ તું આવ્યો હોય ને, કે તારો બાપ મોકલે નહીં. એટલે સારી મીઠાઈ દેજો. તો દુકાનવાળો કરે માખણ જેવી મીઠાઈ. એ કે તો પછી મીઠાઈ હું કામ લઉં? તો પછી માખણ જ લઈ આવું. માખણ વાળાને કહ્યું કે ભાઈ મહેમાન આવ્યા ને માખણ જોઈએ છે, કરે માખણ તો તું જો જાણે મધ જોઈ લે ને, કે તો પછી માખણ હું કામ લેવું છે, તો મધ લઈ લઉં. મધ વાળાને આજે કે મહેમાન આવ્યા છે ને મધ જોઈએ, કે હમણાં જ આવ્યું હો, જોઈ લે આમ નીટ ઇન ક્લીન હો, જાણે પાણી જોઈ લે ને. ઓહો, કે તો પાણીના તો ઘર ગોરા ફેર્યા, પાછો હોય એ બોલ્યો. એનો બાપો કે તું મીઠાઈ ન લઈ આવ્યો? બાપો મીઠાઈ વાળો કે માખણ જેવી મીઠાઈ દઉં તો મને એમ છું, પછી મીઠાઈ હું કામ લેવું છે, માખણ લઉં. માખણ વાળો કે મધ જેવું માખણ દઉં, મેં કીધું માખણ હું કામ લેવું છે, મધ લઈ લઉં. મધ વાળા પાસે જઈને કીધું કે મધ દે, તો કે પાણી જેવું મધ છે. તો બાપા પાણીના તો આપણે ગોરા ભર્યા ને તાતા. એને બાપે એને બથ ભરી લીધી, વાહ મારું પેટ વાહ, હવે આમાં કોઈ ઓછું નહીં કરી શકે, હવે તાકાત નથી, દહીં ઓછું થાય. પણ એના બાપાએ કીધું કે દીકરા તું એટલું બધું રેખડો, તારા ચંપલ તો કહાણ આવી છે ને, લોભિયો બધો લોભ કર્યો, બધો હિસાબ કર્યો. એક લોભિયાને શોટ લાગ્યો ને, તે ભડું નારો પડી ગયો. તેને છોકરાએ લાકડીઓ કંઈક દોયડા મારી નામથી નોખ્યું કર્યું, તો ભાનમાં આવ્યો ને તો પડ્યો પડ્યો કે જોવો છોકરાઓ મીટર કેટલું ફેર્યું. બોલો, એની જિંદગીનું મીટર રૂ લઈ ગયું હતું ને, એનું ઓયલું દેખાતું હતું. એટલે એના બાપાએ કીધું કે દીકરા તું એટલું બધું રેખડો, તારા ચંપલ કહાણ આવી છે ને. અરે બાપા હું દીકરો તમારો શું, ચંપલ હું મહેમાનના પહેરી ગયો હતો, કાઢી હકો તમે કઈ એમાં. એટલે કવિ કાગ લખે કે હાથ દીધા તને શું કરત કરવા ને, દીન ને દેવાય દા, કરત કરવાન દીન ને દેવાય દાન, રે વાલા દીન ને દેવાય દાન, પણ બજા નહીં ભગવાન ને
જાજા ની લીધે લીજાલ હાથે દી રામ ના ચાખ્યા વાલા હાર વેર તે રાખ્યા વાલા તે દીધું સેવાણી પ્રભુ તન પૂછશે પ્રાણી વાલા તે દીધું સેવાણી પ્રભુ તન પૂછશે પ્રાણી ઉતાણી નો પર્વ ગયો ને પવિત્ર ઈ પ્રહલાદ કે જેનું સત જીવન સોહાય અહીં હોલિકા જ હણાય તો દુનિયા ઉપર દેવરા પ્રહલાદ પવિત્ર છે જેનું જીવન જ સત્ય છે સત્ય પાસે અસત્ય ટકે નહીં હોલિકા જણાય હોતાશણી નો પર્વ ગયો ને આપણો સત્ય અને અસત્ય નો ધર્મ અને નીતિ નો તમે જો કલ્પના તો કરો જ્યારે જેની ના પાડો ને ત્યાં વધુ માણસ જાય તમે કોઈ દિવાલે ખાલી એટલું લખજો કઈ કચરો નાખવાની મનાય છે મહિના થી પછી આવી જાવ ઉકળો ત્યાં થઈ ગયો છે ના પાડીએ નહીં આપણે વધુ જઈએ એ વખતે તેથી અરણ્યાકશના વખતમાં પ્રહલાદનો જન્મ થાય તેથી રામના નામની મનાઈ હતી રામનું નામ નહીં લેવાનું તો એ ધરાર લેતો કોઈ પણ રીતે મારા દીકરાને કોઈ ભણાવવું ન જોઈએ નહીં ભણવા જાય કોણ શીખવાડતું હશે ખબર નથી અને અરણ્યાકશ પૂછે અને માસ્તરો શું શીખવાડે છે શિક્ષકો શું શીખવાડે છે કવિને લખવું પડે પ્રહલાદ ગાયો કે મારે કયે થી કમલા નો નાથ એ મારે કયે થી ખગવાહંસ હું નહીં બજું કુઠ નાથ વિના મારે ગયે થી શ્રી ગોવિંદ એમે તો ગગાને જાણ્યો ઘન શ્યામ નહીં ભજું વૈકુંઠ નાથ વિના કહે થી કમલાનો નાથ ખયે ખગવા હંસ ગયે ગોવિંદ અને ગયે મારો ઘનશ્યામ ચોક્કસ લઈ ફોટો જેથી ના પાડતા હતા તેથી ધરાર અટણે રામધૂન ની શૂટ છે લ્યો તમે કાલે ધૂન રાખજો જો બે ગાવા વાળા ને બે ઝીલણીયા વાળા સિવાય કોઈ હોય તો છૂટશે જ કોઈ લેતું નથી એ અરણ્યાકશ એ તમે કલ્પના કરી શકો કોઈ દિવસ કે જે અરણ્યાકશ પ્રસન્ન થાય ભગવાન પાસે આખું લિસ્ટ લખાવે પેલો વેલો દસ્તાવેજ તો અરણ્યાકશે કરેલો
પેલો વેલો દસ્તાવેજ હરિણાકશ્યપ કર્યો ને ભગવાન પછી આખું લિસ્ટ લખાયું કે લખો હું કવિ હું. દિયે નંબરું, રાતે નંબરું, અસ્ત્રથી નંબરું, શસ્ત્રથી નંબરું, હવારે નંબરું, હાજે નંબરું, અંદર નંબરું, બહાર નંબરું, માણસથી નંબરું, પ્રાણીથી નંબરું, સૂકાથી નંબરું, લીલાથી નંબરું, આ બધું લખાવીને પછી ભગવાનને કીધું કે સહી કરો બાપા, લખ્યું વસાય. પછી એ દસ્તાવેજ ખિસ્સામાં લઈને જ ફરતો. એ કોઈ માથાકૂટ કરે ને એટલે એ પેલા કાગળિયું દેતો, તું વાંસી લે કે હું મરી નહીં, તું હેરાન થાય. હે કે હું મરી નહીં ને તું હેરાન થાય, કારણ વગરનો તો એટલે તો વાંસીને જ જે માતાજી કરી જતો હતો. મરે એમ નથી, માથાકૂટ શું કામ કરવી જોઈએ, એને જ મારવા હાટું થઈ. અને નૃસિંહ અવતાર જગતના ચોકમાં લીધો. ધરતીમાં નહીં, આકાશમાં નહીં, આવી વાત કરવા વાળાના આમ હાથમાં છે એમ કહેવાય છે કે નૃસિંહ અવતાર ધારણ કરીને હરિણાકશ્યપને લીધો. અને પછી ભગવાન કીધું કે ઓલું કાગરિયું કાઢતો, મારી પાસે સહી કરાવી હતી. જો બુદ્ધિથી મળતો હોય તો આવો કોઈ બુદ્ધિશાળી હજી થયો નથી. હે કે ઓલું કાગરિયું કાઢ, મારી પાસે સહી કરાવી હતી. કાગરિયું કાઢ્યું ને પછી મુદા વાંચ, દી છે કે રાત છે, કે દી નથી રાત નથી, છે અંદર શોક બહાર શોક, અંદર એ નથી ને બહાર એ નથી, અમુક અમુક પોણી પોણી જિંદગી અધવિશે હોય. કે બીજો મુદ્દો છે માણસ સુખ પ્રાણી છે, કે માણસ નથી ને પ્રાણી નથી. ત્રીજો મુદ્દો છે આમ નખ બખા બતાડીને કીધું કે ફૂકા છે કે લીલા છે. ચોથો મુદ્દો છે શસ્ત્ર છે કે અસ્ત્ર છે. પાંચમો મુદ્દો છે જેટલા લખાવ્યા હતા ને બધાય મુદ્દા ચેકાવીને પછી ભગવાને કીધું કે હવે છે કંઈ કહેવાનું. હરિણાકશ્યપ એટલું જ બોલ્યો કે હવે નથી રહેવાનું તો હોય શું કહેવાનું, આખો રાહડો જ પૂરો થયો અહીં. અને એને જગતના ચોકમાં હતો ન હતો કરી નાખ્યો, બુદ્ધિથી નહીં. આ તો શ્રદ્ધાનો વિષય છે. જે શ્રદ્ધા આઈ આવડ મામા સરકારની જેની જે હોય હો. અને હાંભરે કોક આવે જ્યારે જરૂર પડે છે ને, કોક તત્વ આવે છો. આદિ અનાદિ કાળથી આ જગત આલે સાહેબ. આપણી અસ્થિ ખાલી પાણીમાંથી આંગરી બહાર કાઢો ને જગ્યા બુરાઈ જાય ને એટલી જ છે, આનાથી વિશેષ છે જ નહીં. એવો કોઈ દી મનમાં વેમ કે હું ફાંકું તો રાખવું જ નહીં કે મારા હિસાબે હાલે, તારા હિસાબે કાંઈ નથી. એ વાત આપણને એમ નિમિત્ત બનાવે. દાખલા તરીકે આમાં જેનીએ જે સહકાર આપ્યો છે ને, તમારી માથે આવડની કૃપા થઈ છે ને, તમે નિમિત્ત બન્યા છો. એવું ન વિચારતા કે હું મારા હું ન હોતો, ન ઘણા કે હું ન હોતો આમ, એવું નથી ભાઈ. એક જણ હું ન હતો ફલાણા ભાઈ દીકરા લગ્ન ન થતી, કે એવું નથી કઈ ભાઈ. તું નતો તો તારા બાપુજી નથી આવતા, તારા હિસાબ હોય તો એના ન થવા જોઈએ ને, એવું છે જ નહીં કઈ. આપણી માથે કૃપા ઉતરી હોય તો બસ તું એને નિભાવીને વયો જાજે સાહેબ, તને જ્યાં રાખ્યો છે ત્યાં. જો આપણે સંસારી છીએ ને, સંન્યાસીઓની વાત જુદી છે. સન્યાસી છે એ વાત, સન્યાસી પાછા આખે આખા આપણા ઉપર જ નભે હો, એને કઈ ફેક્ટરીઓ નથી. જરૂર તો એને સંસારીની જ પડે છે, ભલે પછી દેહ ટકાવવા રોટલીથી માંડી અને પછી જેવડી જેની જે કઈ ભક્તિ શક્તિ જુક્તિ મુક્તિ, પણ જરૂર તો આપણી જ પડે. આપણે સંન્યાસી છીએ એટલે આપણે ચિંતા થાય ને કે મારી પ્રજા હું કરી શકું, 100% થવી જ જોઈએ. પણ એની વ્યવસ્થા છે. આપણા મા બાપે એવું જ વિચારતા કે અમે નહીં હોય તમારી પ્રજા હું કરી શકીએ, એના ફોટા આપણા ઘરમાં છે ને, આપણે કોઈ દુઃખી છીએ. હાલો ને આપણાથી જ લ્યો ને, આપણા મા બાપ આપણે વિચારી એવું જ વિચારતા હતા કે અમે નહીં હોય તમારી પ્રજા શું કરી શકીએ. એ લગભગ વયા ગયા, એના ફોટા આપણા ઘરમાં છે, આપણે કોઈ દુઃખી છીએ અટાણે. હા છે ઉપાડા લઈને થાય તો ભલે, બીજા અમે જોઈને બધા એના ભાગ લઈને આવ્યા. હું પ્રોગ્રામમાં બહુ નાના નાના છોકરા રમતા હોય ને સાહેબ, મને એમ થાય કે ઓહો હો આના ભગવતી નાના વારણા લઈ લો અને કોઈની નજર ન લાગી જાય. ગોલ્ડન યુગમાં જન્મ્યા હો આ બાળકો છે ને, ખાતા આઠ આઠ વર્ષના, 2000 ની તો સડિયું પહેર્યું હોય. લખાવીને આવ્યા નથી આ, નકર હતા આપણે આ 45 વર્ષ પહેલા આવડ્યા, 10 જણા ફરતા ને એમાં 3-5 ચડ્યું હતું. હાથ તો માતાજી ભરો હેવો, પહેરવા લુગડા નહોતા સાહેબ. એ યુગ હતો, ગુડિયા સડાવતા, આંગળીની બાયું સડાવતા, નવું લુગણું કોઈને મળતું નહીં. ગોલ્ડન યુગમાં જેની માં છે સાહેબ, એ તો વાટ જોઈને બેઠા કે આ કેદી જાય.
આ બધું કરશે, કારણ કે એના કિસ્મત લઈને આવ્યા, ભાગ લઈને આવ્યા, ભાગનું આ દુનિયામાં કોઈ. એટલે કીધું છે કે હાથ દીધા તને સુકૃત કરવા, દિનને દેવાય દાન હાથેથી, હરામના ચાખ્યા વાલા, હારે વેર રાખ્યા વાલા, તેથી ધ્રુજ છે વાણી. એક વાત યાદ રાખજો, જેટલું કિસ્મતમાં હશે ને એટલું જ મળશે. ભાગ હિનકો મિલે નહીં ભલી વસ્તુ કા ભોગ, કાગા દ્રાક્ષ આરોગ્ય તો કંઠે બાજે રોગ. કાગડો દ્રાક્ષ ખાઈ જાય ને તો એનું ગળું બેસી જાય, ગધેડો ગંગા નદીમાં નાય તેને શરદી થઈ જાય, હિનાય નહીં. એમ જેની જ્યારે જરૂર હશે ને તે દી આવશે. સાહેબ અમારું મને ફરમાય છે, અમારો સમગ્ર સમાજ જ્યારે ભગવતીની વાટ જોઈને બેઠો તો હમણાં જેમની 100મી જન્મ જયંતિ ઉજવાની હોનલની, હો વડાપ્રધાનને 20 મિનિટ બોલવું પડ્યું, એટલે અમને થાય કે હોનલ તારી ચેતના હજી જગતના ચોકમાં એવી ને એવી છે કે દિલ્હીના દરબારે જો એની નોંધ લેવી પડતી હોય. એમાં હોનલ વાણી સાંભળી અને ચિત્તમાં થાય સંતોષ, પણ હોનલ વાણી સાંભળી અને ચિત્તમાં થાય સંતોષ, પણ કા તો પાપી આત્મો એ કા દેવ રે તણો શિર દો. એટલે કઈ વાર કાગ લખે કે કાળી અંધારી અમને કાંઈ હુજે નહીં, વરણ માથે આવી રાત કાળી અંધારી, આઈમાં કાંઈ હુજે નહીં, વરણ માથે આવી રાત તેથી જાગતી જ્યોતિ મઢડાટી જાગતી જ્યોતિ મઢડા ટીંબે આઈ ઉગી પરબાત ઉગમણા ઓરડા વાળી મજા તોય બેરિયા વાળી હોનલ માપ કપાડી પોતાવટ પાડવા વાળી મજા તોય બેરિયા વાળી એ હોનલ
દીદી હેવા નહીં મણી ધન દાન સોનલ માઢડાટી મેં નોતર્યા મારી તારણો શાક પ્રસાક મઢડાટી મેં એ નોતર્યાઈ તારણો શાક પ્રસાક જાગતી જ્યોત મઢડાના પાદરમાં જેમાં આ આવળ જગ્યા બધી જે કઈ જેટલી જગ્યા છે એ જગ્યા એની હોય આપણો મેં કીધું ને શ્રદ્ધા કેટલી